ગાના કાકા ઓ પ્રસાદી પીઓ આ પ્રસાદી છે તો વાહ વાહ લાવ લીલાગર છે હા લીલાગર નહીં આ તો ભાંગ છે તમારા માટે લઈને આવ્યો અલ્યા ભાંગ પ્રસાદી ના કહેવાય ડફોળ લીલાગર ની પ્રસાદી હોય અરે ભામે તો રાજસ્થાની તો આ ભાંગ ન જ ના પીએ अरे भांग प्रसादी ना कहवाय लीलागर प्रसादी कहवाय लीलागर એટલે શું ખબર છે તને લીલાગર ને આ ભાંગ બે તો એક જ કહેવાય એક ના કહેવાય લીલાગર છે ને એ આપડા ઋષિઓએ માણસ માટે એક ઔષધિ બનાવી છે કારણ કે ઉનાળો આવે ને તો માણસના શરીરનું ટેમ્પરેચર ને બહારનું ટેમ્પરેચર બરાબર તો એ અમુક શરીરમાં જે થવાના બદલ છે તે બદલને કંટ્રોલ કરી શકે તેટલા માટે વરિયાળી એક ઔષધિ છે અને તેમાં સાકર ભળે તે મિક્સ કરીને બનાવવામાં આવેલું લીલાગર પીવાનું ભાંગ નહીં પીવાની મેં તો પહેલી ફેર નહીં લીલાગર પીવાનું પ્રસાદીમાં લીલાગર હોય ભાંગ નહીં આ તો ખોટું લોકોએ રવાડે ચડ્યું છે બરાબર અને તમને પણ કહું છું શિવરાત્રીના દિવસે ભાંગ નહીં લીલાગર જ પ્રસાદી કહેવાય ભાંગ પ્રસાદી કહેવાય નહીં સમજી ગયો ને સમજીને આવી શિવરાત્રી કરવાની બોલ બીજો કંઈ પૂછવું છે તારે હા એક પ્રશ્ન બીજો છે મારો શું છે બોલ આપણે ચંપલ પહેરીને મંદિર મે નહીં જતા ચામડું નહીં જઈએ ના જવાય તો શંકર ભગવાન સિંહના ચામડા ઉપર કેમ બેઠા અરે ડફોડે સિંહનું ચામડું નથી તો કોનું એ હિરણનું ચામડું છે હિરણનું હા કેમ ખબર છે હિરણ એટલે મૃગ બરાબર અને તે મૃગના ચામડા ઉપર કેમ બેઠા તને ખબર છે શું કામ બેઠા કે માણસને જ્યારે માંસ ખાતો હતો માંસાહારમાંથી ઋષિઓ વનસ્પતિ તરફ લાયા બરાબર અને જ્યારે ફસલ એટલે કે પાક બરાબર એ પાક જ્યારે ખેતીમાં ઊભો થયો ત્યારે તે હિરણ ખરાબ કરી દેતું હતું હિરણ ખરાબ હવે માણસને મહેનત કરીને એક માંસ તરફથી વનસ્પતિ તરફ વાળ્યો બરાબર અને પાક જો ખરાબ થઈ જાય તો ફરી પાછો માણસ માંસ તરફ ચાલ્યો જાય બરાબર ઋષિઓને દુઃખ થયું અને પછી ઋષિઓએ પોતાના દિલ ઉપર પથ્થર રાખીને તે હિરણનો વધ કરવાનું કીધું એટલે ક્ષત્રિયો શિકાર કરવા જતા હતા તે ખાવા માટે નહીં પણ પાકને જે નુકસાન કરતા હતા ને તેના માટે તે શિકાર કરતા હતા બરાબર તેથી તેને માનવના જીવનને ઉન્નત બને તેના માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું તેથી શંકર ભગવાને પોતાની બેઠકમાં તેનું સ્થાન આપ્યું છે તેટલું જ નહીં બ્રાહ્મણોએ પોતાની જનોઈમાં પણ તેને સ્થાન આપ્યું છે જનોઈ હોય ને એમાં પણ મૃગ ચર્મ હોય સમજો હા આવી રીતે સમજીને શંકર ભગવાનને નમસ્કાર કરવાના હવે સમજો ને હવે કઈ પ્રશ્ન નથી ને ના એક પ્રશ્ન બીજો છે હજુ છે અરે બોલ આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ અહીંયા આગળ જઈએ તો એક બેલ આવે ને એક કછુઓ આવે હા પણ તો આ બેલ ને કછુઓ બોલે તો ગુજરાતીમાં ના ખબર પડે એવું હા બેલ એટલે બળદ હા બળદ એટલે એને નંદી કહીએ આપણે નંદી બરાબર અને કછુઓ એટલે ખાચબો બરાબર તો વિચાર કરો મંદિરમાં જઈએ તો પહેલા નમસ્કાર કોને કરીએ છીએ ખબર આપણે નંદીને નમસ્કાર કરીએ શું કરવા એ તમે બતાવો મને તો ના ખબર એટલે ભગવાન એવું કહે છે કે તમે બળદ જેવા હશો હા પણ તમારું મોઢું મારી તરફ હશે તો તમને પહેલા લોકો નમસ્કાર કરશે બરાબર તેવી રીતનું કાચબો પણ છે ને ઋષિનું પ્રતીક છે ઋષિનું બરાબર કાચબાને આપણે મારીએ તો શું કરે પોતાના અંદર લઈ લે બરાબર અને તેથી તેને વાગે નહીં તો ઋષિઓ પણ આ સંસારમાં ફરે જગતમાં ફરે પણ તેમને વાસના પ્રહાર કરે ને તો તેને વાગે નહીં તેના અસર તેની ઉપર થાય નહીં કારણ કે તે પોતાની ઇન્દ્રિયોની અંદર ખેંચી શકે બરાબર તેથી તે ઋષિનું પ્રતીક છે બળદ છે એ આપણું પ્રતીક છે આપણા જેવા બુદ્ધિ વગરના હોય તેના માટે અને કાચબો છે ઋષિનું પ્રતીક છે એટલે ભગવાને બંનેને સ્થાન મંદિરમાં આપ્યું છે અને ભગવાનના બંને માણસને નમસ્કાર કરીને પછી શંકર ભગવાનને નમસ્કાર કરવાનો આવી રીતે સમજીને શિવરાત્રી કરવાની અને હા તમે સમજી ગયા ને તમે પણ આવી રીતે સમજીને શિવરાત્રી કરજો બરાબર ને